નમસ્કાર. આજે તારીખ 8 જુલાઈ 2023 શનિવારના રોજ સાંજે 5:30 કલાકે ગોવર્ધન સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી લિખિત પુસ્તક સરસ્વતી ચંદ્ર ભાગ 1 વિશે માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ સાહેબ વક્તવ્ય આપશે, તેમજ મણિશંકર રત્નજી ભટ્ટ કાંત લિખિત પુસ્તક પૂર્વલાપ વિશે માન્ય શ્રી હર્ષદભાઈ ત્રિવેદી સાહેબ વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે સર. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 11 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે, તેમજ દર મહિને એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, સંસ્કૃત પર્વ, તેમજ આ પુસ્તક પરિચય, આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. પુસ્તક પરિચય કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે આપણી ભાષામાં લખાયેલા જે પુસ્તકો છે, શિષ્ટ સાહિત્યના પુસ્તકો, લોકો સરળતાથી એમને ઉપલબ્ધ થાય અને વાંચે, જેના દ્વારા સર્જક અને એમણે કરેલા સર્જન તરફ આજ નહીં પણ આવતીકાલની 20-25 વર્ષ પછી યુવા પેઢીની દ્રષ્ટિ પડે એવા આર્કાઇવ્સ કરવાના મુખ્ય હેતુથી પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શિષ્ટ સાહિત્યના પુસ્તકોના ચયન માટે આપણે સૌ પ્રથમ યુપીએસસીમાં જે ગુજરાતી માધ્યમમાં ગુજરાતી વિષય સાથે જે લોકો તૈયારી કરી રહ્યા છે એ અભ્યાસક્રમ એ ગુજરાતી પુસ્તકોનો સમાવેશ કર્યો છે, જેના આ છેલ્લા 2 ગુજરાતી પુસ્તકો છે. હવે પછી જે પુસ્તક પરિચયમાં આવશે એ નેટમાં જે ગુજરાતી ભાષાના જે પુસ્તકો છે એનો પરિચય થશે. એ ઉપરાંત પુસ્તક પરિચયમાં અન્ય ભાષામાં થયેલા અનુવાદ આપણી ભાષામાં જે હોય એ પુસ્તકો, તેમજ વિદેશી શિષ્ટ સાહિત્ય છે એનો પણ આપણે પુસ્તક પરિચયમાં સમાવેશ કરીએ છીએ. સૌ પ્રથમ બંને વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્યશ્રી ડંકેશભાઈ ઓઝાને વિનંતી કે સતીશભાઈ વ્યાસનું સ્વાગત કરે. માન્યશ્રી દુધત સાહેબને વિનંતી, હર્ષદભાઈનું સ્વાગત કરે. આભાર ડંકેશભાઈ, આભાર દુધત સાહેબ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી કૃત સરસ્વતી ચંદ્ર ભાગ 1 વિશે માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ વક્તવ્ય આપશે. ત્યારબાદ મણિશંકર રત્નજી ભટ્ટ કાંત લિખિત પુસ્તક પૂર્વલાપ વિશે માન્ય શ્રી હર્ષદભાઈ ત્રિવેદી વક્તવ્ય આપશે. આ બંને વક્તાના વક્તવ્ય વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેશો. વક્તાના વક્તવ્ય પહેલાં અને વક્તવ્ય બાદ વક્તાનું અભિવાદન આપણે તાળીથી કરીશું એ આપણાથી ચૂકાઈને એવી નમ્ર વિનંતી. તો હું માન્ય શ્રી સતીશભાઈને વિનંતી કરું, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. હર્ષદભાઈ, મનીષભાઈ અને મિત્રો, 136 વર્ષ થયા સરસ્વતી ચંદ્રને પ્રગટ થયે, અને છતાં આપણને એ જાણવાની ઈચ્છા હોય છે કે એવી તો કઈ મોહિની પડી છે આ રચનામાં, જેને કારણે આપણે અવારનવાર આ રચના પાસે જઈએ છીએ. 1887માં એનો પહેલો ભાગ પ્રગટ થયો, ત્યારે આપણી નવલકથા સુંદરી પુખ્ત થઈ ચૂકી છે, 21 વર્ષની થઈ છે. 1866માં આપણી પહેલી નવલકથા કરણ ગેલો પ્રગટ થઈ, એ પછી બરાબર 21 વર્ષે સરસ્વતી ચંદ્ર પ્રગટ થાય છે.
અને એ નવલકથાએ પ્રગટ થવાથી પુરવાર કર્યું કે ગુજરાતી માનસિકતા પણ પરિપક્વ થવા માંડી છે. આપણી આખી સંસ્કૃતિ જે રીતે વિકસી રહી હતી એ પરિપક્વતાનો અનુભવ પણ આ નવલકથાને આધારે આપણને થાય છે. કેમ કે એવું કહેવાયું છે કે આવી પ્રશિષ્ટ રચના એ એક પ્રકારની પરિપક્વ પ્રજાની નીપજ હોય છે. એલિયટે જ્યારે પ્રશિષ્ટ કૃતિની વિભાવના બાંધી ત્યારે આ પણ એક લક્ષણ પ્રગટ કર્યું હતું કે પરિપક્વ પ્રજા જ પરિપક્વ કૃતિને પ્રગટાવી શકે છે. તો આપણી પ્રજા પણ આ વખતે પરિપક્વતા સુધી પહોંચી છે એવી પ્રતીતિ આ નવલકથા આપણને કરાવે છે. નાનાલાલે એ વખતે સરસ એક વિધાન કર્યું હતું. નાનાલાલને આપણે બહુ મોટા વિવેચક ગણ્યા નથી, પણ બહુ જ મોટા ગદ્યકાર છે એ આપણે ભૂલવું ના જોઈએ. એના ગદ્યની કે બક ઠાકોરના ગદ્યની તપાસ કરવાની આજે પણ હજી બાકી છે. એટલું કંઈક અટપટું અને છતાં આપણને આકર્ષે વિશેષણોની ભરમારવાળું વાગ્મિતાસભર ગદ્ય છે બંને પાસે, કે આપણે જ્યારે એમાંથી પસાર થઈએ ત્યારે આપણા હોશ ઉડી જાય કે આ શું કરી રહ્યા છે આ સર્જકો, જેને કારણે આવો ઉચ્છલ પ્રવાહ એમની શૈલીમાંથી આપણને અનુભવવા મળે છે. તો એમણે નાનાલાલે એક મોટો ગદ્યખંડ લખ્યો છે આ રચના વિશે. એમાં એક સરસ વાત કરી છે સમાપન વખતે કે ઇતિહાસ કહે છે, કહેશે નહીં, ઇતિહાસ કહે છે કે જે મહાતિથિએ સરસ્વતી ચંદ્ર પ્રગટ થયો એ દિવસે ગુજરાતી સાહિત્યે જગત સાહિત્યમાં પગ મૂક્યો. બીજું ભાષા પણ કેટલી લયવાળી છે અને શું કહી રહ્યા છે નાનાલાલ એ બરાબર આપણા મનમાં ઉતરી જાય. એમનું એ લેખનું તો શીર્ષક છે જગત કાદંબરીઓમાં સરસ્વતી ચંદ્રનું સ્થાન. ગોવર્ધનરામ પણ ઘણો સમય મહારાષ્ટ્રમાં, એટલે મુંબઈમાં, હવે મહારાષ્ટ્રમાં, પણ ત્યારે તો મુંબઈ ગુજરાતનો ભાગ હતો, પણ મહારાષ્ટ્ર સાથે જોડાયેલું જ હતું લગભગ. અને ત્યારે મહારાષ્ટ્રમાં નવલકથા માટે કાદંબરી શબ્દ વપરાતો હતો. એ એ નાનાલાલે પકડ્યો અને એમાંથી એમણે આ, અને હજુ સંજ્ઞા સ્થિર નથી થઈ ગુજરાતીમાં, એને કારણે પણ કાદંબરી સંજ્ઞા વાપરી છે નાનાલાલે. અને સરખાવે છે ચાર મહાનવલકથાઓ સાથે વિશ્વની, અને આ ચારેય દિશાઓના દિક્પાલો પોતપોતાની દિશાઓ સાચવીને બેઠા છે કે જે એમાં ગોવર્ધનરામને એ સ્થાન આપી રહ્યા છે. આપણને અત્યારે કદાચ એ અતિશયોક્તિ પણ લાગે, સંભવ છે આટલા વર્ષો પછી જ્યારે આ નવલકથામાંથી પસાર થઈએ ત્યારે એવું લાગે પણ ખરું કે માત્ર આ જ એક રચના ઉત્તમ છે. આપણી પાસે એવું નથી, અનેક ઉત્તમ રચનાઓ આ પછી આપણને મળતી રહી છે. આ સમયની બે મહાન રચનાઓ વિશે આજે વાત થઈ રહી છે કે અકસ્માત તો કેટલો મોટો છે. આ અમે બે ભેગા થયા એ પણ એક અકસ્માત છે, અને આવા અકસ્માતોમાં અમે હંમેશા આનંદ કરતા હોઈએ છીએ. મને મનીષભાઈ સો વર્ષ થયા, પૂર્વાલાપનું આ શતાબ્દીનું વર્ષ છે અને એમની નિર્વાણ તિથિની પણ આ શતાબ્દી છે કાંતની. તો બે એવે તબક્કે આ રચના વિશે વાત થવાની છે એવા સંધિકાળે. તો બે એક ગાળાની બહુ જ સમર્થ રચનાઓ, અને કયા સર્જકો આ શું વાંચતા હતા એ જો કલ્પના કરીએ આપણને તો એમ લાગે કે આવું તો આજ સુધી આપણી પ્રજાએ વાંચ્યું નથી. એક સાથે એવી વાચન ભૂખ જે એ ગાળામાં જે હતી એ આજે પણ કદાચ આપણને જોવા નથી મળતી સમૂહના સ્વરૂપમાં. એ એટલું વાચન એ વખતના યૌવનનું હતું. જગતના બધા ધર્મો વાંચી ચૂક્યા હોય, અંગ્રેજી સાહિત્યની અનેક રચનાઓ વાંચી ચૂક્યા હોય, ઇતિહાસના પુસ્તકો વાંચી ચૂક્યા હોય, આ બધા સંસ્કૃતિના પુસ્તકોમાંથી પસાર થયા હોય, અંગ્રેજી સંસ્કૃત અને ગુજરાતી ત્રણેયમાં પ્રાવીણ્ય હોય, અને આટલું ઓછું હોય એમ આમાંના મોટાભાગના એક બીજી ભાષા પણ જાણતા હતા અને એ હતી પર્શિયન. ચાર ચાર તો ભાષાઓ જાણતા હતા, આપણું એકનું ઠેકાણું નથી. ત્યારે વાચન ભૂખ કેટલી પ્રચંડ હશે એવી જ અર્જ હતી આખી, અર્જ ફોર રીડિંગ.
જેમ ક્રિએટિવ હર્જ હોય ને એમ વાંચન ભૂખ આટલી તીવ્ર હતી એવો આ સમય હતો. અને ગોવર્ધન રામના સરસ્વતી ચંદ્રમાંથી પસાર થઈએ ત્યારે આપણને લાગે કે આ માણસે માત્ર આપણી સંસ્કૃતિને નથી વાંચી, આખા વિશ્વને વાંચીને બેઠેલો માણસ છે. નવલકથા જ્યારે લખવાનું વિચાર્યું ત્યારે પહેલું તો એવું મનમાં હતું કે એકાએક સુધારો આવી ગયો હતો, ગુજરાતમાં બહુ વહેલો પ્રવેશ્યો છે બંગાળ પછી તરત જ, અને લોકોને સૂચતું નહોતું કે શું કરવું, આ સુધારાનો મુકાબલો કઈ રીતે કરવો, કેટલા અંશે એને સ્વીકારવો. આમાં આખી પ્રજા આપણી થોડી બેચેન હતી. એવે વખતે આ જે ગાળો આવ્યો જેને આપણે સાક્ષર યુગ કે પંડિત યુગ કહીએ છીએ, એક પ્રકારના સ્પીડ બ્રેકરનું કામ કરે છે. રહો જરા, માત્ર પશ્ચિમનું જ સારું છે એવું ન વિચારો, પૂર્વમાં પણ કેટલુંક સત્વ પડેલું છે એનું મંથન આપણે શરૂ કરીએ, શક્ય હોય તો તુલના કરીએ. એક તરફ ગોવર્ધન રામના જ પડોશી મનસુખરામ એવું લઈને બેઠા કે પૂર્વનું જ ઉત્તમ હતું, પશ્ચિમનું હજી એટલું ઉત્તમ નથી. પડોશી છે મણિલાલ નબુભાઈ અને મનસુખરામ બંને જે પૂર્વના પક્ષકારો છે, એક જ વિસ્તારમાં રહે છે. જે જો નડિયાદની પોળ જોવા જઈએ તો આપણને આજે પણ અનુભવ થાય, અને ફરી આપણને એ યુગમાં જાણે જવાની એક તક પણ મળે. તો એક આ તબક્કો છે. બીજી તરફ આવી રહેલો, આવી ગયેલો, પૂરેપૂરો આપણને પરિપ્લાવિત કરી ગયેલો એવો સુધારક યુગ છે. અને ત્યારે ગોવર્ધન રામ આ બધાની વચ્ચે રહીને પણ એક પ્રકારની સમન્વયવાદી દૃષ્ટિ વિકસાવે છે. અને એમને થયું કે હું એક નિબંધ લખું, પ્રાચીન પૂર્વ, અર્વાચીન પૂર્વ અને અર્વાચીન પશ્ચિમ, ત્રણ ધારાઓને જોડતો કોઈ એક નિબંધ મારે લખવો જોઈએ. પછી એમને થયું કે નિબંધ લખીશ તો વાંચશે કેટલા, આજે ખબર નથી શું થાય છે નિબંધનું, લખાય છે ઘણા. પેલો કહી ગયેલો આપણને કે નિબંધ લખવો એ જેવું તેવું જેવી તેવી વાત નથી, પણ લોકોએ જેવી તેવી બનાવી દીધી છે. જુદા, આપણે એ મુદ્દા ઉપર નથી જવું. તો આમને નિબંધ લખવો હતો. પછી થયું કે એનો વાંચનારો વર્ગ તો ઓછો નીકળશે, એટલે એમને થયું કે નવલકથા લખું તો કદાચ મારી વાત લોકો સુધી વધારે પહોંચશે. અને પછી એ નવલકથા લખવા પ્રેરાયા અને એક મોટો પ્રકલ્પ ઊભો કર્યો. ચાર ભાગમાં નવલકથા લખાઈ છે, આપણે આ બધું જાણીએ છીએ. 87માં પહેલો ભાગ, 92માં બીજો, 98માં ત્રીજો, 1901માં ચોથો. ચાર ભાગ લખ્યા, ચારે ચારના પેટા શીર્ષકો પણ જુદા આપ્યા. એમાંના જો પહેલો ભાગ છે જેને વિશે આપણે વાત કરવાની છે, એનું શીર્ષક છે બુદ્ધિધનનો કારભાર. મૂળ તો પ્રેમ કથા એક નાની લીધી એમણે, અને વિજયરાય વૈદ્ય કહ્યું કે પ્રેમ કથાને નિમિત્તે આ સંસ્કૃતિ કથા છે. પ્રેમ કથા નિમિત્ત છે. કેવી પ્રેમ કથા છે આ, જ્યાં એના નાયક નાયિકા બે પ્રગાઢ પ્રેમી તરીકે ચોથા ભાગના ઉત્તરાર્ધ સિવાય પહેલી વાર પ્રગટ રીતે લાંબો સમય માટે મળતા પણ નથી. પહેલા ભાગમાં મળે છે અલપ જલપ, પણ ત્યારે એમને ખબર નથી કે આ કુમુદ છે ને સરસ્વતી ચંદ્ર. સરસ્વતી ચંદ્રને થોડી વધારે ખબર છે કે આ કુમુદ છે, કુમુદને એટલી સ્પષ્ટતા નથી કે આ સરસ્વતી ચંદ્ર છે. હવે કોઈ એક નવલકથામાં નાયક નાયિકા મિલન માટે આટલી બધી વાર લગાડે આ જમાનો સહન કરી શકશે ખરો? અથવા કોઈ પણ પ્રેમ કથાના વાચકો આ સ્વીકારી શકશે કે એના નાયક નાયિકા, હા લંબાય થોડું કદાચ કોઈને વિશે, કોઈને ફાવ્યું ના હોય તોય લંબાય, મળતા ન ફાવ્યું હોય, પણ આ આ બેને, આ નવલકથાકાર આટલા લાંબા પટ સુધી મળતા અટકાવી શકે, આ નાની સૂની કલા નથી, આ મર્યાદા નથી. આપણે કહેવું છે કે આ મર્યાદા નથી.
શું કરી રહ્યા છે? તો એ આ બે મિલન જે એને કરવું છે, એની વચ્ચે એણે એક મોટું મોટો પ્રકલ્પ, મોટું કંઠણ ઊભું કરી દીધું. આ ત્રણેય સંસ્કૃતિઓના સમન્વયની દિશામાં જવાનું. નવલકથાનું પહેલું વાક્ય જ્યારે એ ખોલે છે, એક કાલ્પનિક નગર ઊભું કર્યું છે, સુવર્ણપુર. પશ્ચિમ સાગર અને ભદ્રા નદી સંગમ પામે છે તે સ્થળે આવેલું છે. આપણને જો વાંચવાનું શરૂ કરીએ તો એક સીધું સાદું વાક્ય લાગે, અને પછી આગળ ચાલવા માંડીએ તો પકડાય જ નહીં કે શું કામ આ પ્રકારનું વાક્ય ગોવર્ધન રામ પ્રયોજી રહ્યા છે. એમને યોજવું છે પેલું બે સંસ્કૃતિઓનું મિલન. સુવર્ણપુર એ સમયનું મુંબઈ છે એવું આપણે કલ્પી લેવું. અત્યારે સોનાપુર તો છે ત્યાં, અમે પશ્ચિમ સાગર અને ભદ્રા નદી. પશ્ચિમ સાગર એટલે પશ્ચિમની સંસ્કૃતિ અને ભદ્રા નદી એટલે ભારતીય સંસ્કૃતિનો પ્રવાહ. આ સંગમ સ્થાને સુવર્ણપુર આવેલું છે. સાગરે નદી રૂપી કેડ ઉપર બાળક તેડ્યું હોય એવી ટેકરીની ઢોળાવ ઉપર એ આવેલું હતું. હવે કરી રહ્યા છે રૂપક, પહેલેથી બનાવી રહ્યા છે ગોવર્ધન રામ. અને આખી નવલકથા જો ચારે ચાર ભાગ વાંચીએ, અને ત્યાં તો ચોથા ભાગમાં તો મહારૂપકો આવે છે, એની વાતમાં અત્યારે આપણે જઈશું નહીં, આપણું પ્રયોજન પહેલા ભાગ પૂરતું સીમિત છે. પણ એક મહારૂપકનો એક પ્રારંભ એ પહેલા વાક્યથી જ શરૂ કરી દે છે. મહારૂપકની એક આખી પરંપરા આપણને સંસ્કૃત સાહિત્યમાંથી મળી છે, અને બાણ તો એનો બહુ જ મોટો સર્જક છે આપણે જાણીએ છીએ. ક્યાંક ક્યાંક બાણની શૈલીના પણ સંસ્કારો છે, એ વાત આપણે જરૂર પડશે અને તક મળશે તો કરી લઈશું. હવે આ સ્થળે સુવર્ણપુરમાં એક નાનો મછવો આવીને નાંગરે છે, જેમાં થોડા મુસાફરો છે. એ મુસાફરો બધા ગામની દિશામાં ગતિ કરે છે. એમાં એક અજાણ્યો એવો યુવક પણ આ બધાની સાથે છે, જે થોડી વાર માટે ઊભો રહે છે, બધાને જતા જુએ છે કે આ બધા ક્યાં જાય છે. કોઈને કશું પૂછતો નથી, એ માત્ર નિરીક્ષણ કરે છે. અને પછી એ બીજા બધા જે માર્ગે ગયા છે એનાથી એક જુદો માર્ગ લઈને નગરમાં દાખલ થાય છે. આ પણ રૂપક છે. આ એવો નાયક પસંદ કર્યો છે જે ગતાનુગતિક નથી, બીજાને અનુસરતો નથી, બીજા જે રસ્તે જઈ રહ્યા છે ત્યાં જતો પણ નથી, પોતાની રીતે કોઈક નવી દિશા તરફ જવાનો એ પ્રયત્ન કરી રહ્યો છે. અને નામે આપ્યું છે એનું નવીન ચંદ્ર. હજુ આ સરસ્વતી ચંદ્ર નથી, નવીન ચંદ્ર છે. આ વર્તમાનથી કરી શરૂ નવલકથા. એ નવીન ચંદ્ર એક અવાવરૂ મંદિરની પાસે આવીને ઊભો રહે છે, અને એ સમયે મંદિરનું બારણું ખખડાવે છે. બારણું તો નથી ખોલતો પેલો પૂજારી, એક ડોકા બારી છે એમાંથી એ ડોકું કાઢે છે. જો વિઝ્યુઅલ્સ છે કેટલાક આમાં, અત્યારે એ બધામાં પણ આપણે નહીં જઈએ, પણ ગોવર્ધન રામમાં દૃશ્યાત્મકતા ઘણી બધી છે, અને ક્યાંક તો એનો ઉલ્લેખ પણ હું કરીશ વધારે વિગતવાળી જ્યારે જરૂર પડશે ત્યારે. રાહુજી આ તો કેમેરામેન બેઠા છે ને, એટલે ગોવર્ધન રામનો અને કાંતનો બંનેના કેમેરા બહુ જ અદ્ભુત છે. એમની એમની રચનાઓમાંથી જોઈએ ત્યારે ખબર પડે. જ્યારે આ ફિલ્મની કલાઓ નહોતી આપણી પાસે ત્યારે કેટલું બધું કામ આ લોકોએ ભાષા પાસેથી લીધું છે એની આપણને પ્રતીતિ થાય. અને એ મંદિરની ડોકાબારીમાંથી પેલો પૂજારી જરા આમ કાઢે છે મોઢું, પેલો કહે છે કંઈક રહેવાની જગ્યા મળશે, પૂછે છે ખખડાવીને. ત્યારે ઉત્તર નથી આપતો પેલો પૂજારી. એટલે નવીન ચંદ્ર સિક્કો એક ખિસ્સામાંથી કાઢીને આમ ખખડાવે છે, પેલા નાખ્યો એણે બારીને એક આગળ ભાગ પડ્યો હતો એમાં, અને તરત જ પેલો પૂજારી મૂર્ખદત્ત એનું નામ છે દરવાજો ખોલે છે, આવી જાવ કે છે. હવે આ દરવાજો ખુલ્યો
એટલે નવીન ચંદ્ર એમાં મૂર્ખદત્ત સાથે વાતોમાં જોડાય છે. મૂર્ખદત્ત એવું કહે છે કે આજે અમાત્યના ઘરના બધા આવવાના છે, શક્ય હોય તો તમે જરા પાછળ વાડામાં એક નાનું જળાશય છે ત્યાં બેસજો, જેથી કરીને એ અમાત્યની નજરે ન ચડો. અને એમની સાથે રાણા પણ હશે નગરના. આવે પણ છે અમાત્ય આવ્યો, ગોવર્ધન રામ એ વાતને અટકાવી દે છે. હવે અમાત્ય આવ્યો એટલે અમાત્ય વિશેના 5 પ્રકરણ એક સાથે શરૂ કરે. પેલી વાત રહી ગઈ, પેલો નવીન ચંદ્રનું શું થયું, વાડામાં પેલા આવીને બેઠા છે એનું શું થયું. થઈ છે, થોડી ઘટના થઈ છે. વાડામાં પેલો સરસ્વતી ચંદ્ર એક ચોપડી લઈને આવ્યો છે, કંઈક વાંચતો વાંચતો સૂઈ જાય છે. અમાત્યના ઘરની સ્ત્રીઓને પાછળ વાડામાં મોકલવામાં આવે. અમાત્યના રાણા કંઈક આગળ રાજ્ય વિશેની ચર્ચા કરવાના છે, એટલે સ્ત્રી વર્ગ થોડો પાછળ છે. સ્ત્રી વર્ગમાં અલગ કિશોરી, કુમુદ સુંદરી અને વનલીલા આ 3 પરિવારની સ્ત્રીઓ. વનલીલા તો એમની સખી છે. અલગ કિશોરી અમાત્યની દીકરી છે. કુમુદ અમાત્યની પુત્રવધુ છે, નાયકની પ્રેમિકા નથી એ પહેલે તબક્કે. જો આ પણ પાછું ગોવર્ધન રામે આયોજન એવી રીતે કર્યું છે કે આપણને અનેક ગૂંચવણોમાં નાખે આખો આખો કથા પ્રપંચ. એ નારીઓ પાછળ સન્નારીઓ ફરી રહી છે, ને એ દરમિયાન જુએ છે કે પેલી વનલીલાની નજર પડે છે કે પેલો વાંચતો વાંચતો કંઈક સૂઈ ગયો છે નવીન ચંદ્ર. અને જો એ પડખું ફરે તો પાણીમાં પડે એવું છે. એટલે વનલીલા કુમુદનું ધ્યાન દોરે છે કે તમે આવો ને જરા આને ઉઠાડો ને બધા ભેગા થઈને. એટલે કુમુદ કહે છે પરપુરુષમાં આપણે શો રસ લેવો, જે થવું હશે એ થશે કે છે. આ એ સમય છે આ. અને પતિવ્રતા તો આ ભરપૂર છે. નવા અવતારમાં પાછલો અવતાર ન ભૂલેલી પતિવ્રતા. આવો શબ્દ પ્રયોગ કર્યો છે ગોવર્ધન રામે એમને માટે. નવા અવતારમાં પાછલો અવતાર ન ભૂલનારી પતિવ્રતા. તો આવી તો એ પતિવ્રતા વાત છે, પરણીને આવી છે. એટલે બુદ્ધિધનના પુત્ર પ્રમાદધન સાથે એનું લગ્ન થયું છે. એની વિગતો પણ પછી આવે છે. એ જે બીજ આ બુદ્ધિધનનું જે આખું 5 પ્રકરણનું કથાનક શરૂ થાય છે એમાં આ વિગતો આવે છે. તો કુમુદ કહે છે આપણે આવો રસ લેવાની જરૂર નથી. પણ નાના કહે છે પડી જશે ને આપત્તિ આવશે અને મુશ્કેલીમાં મુકાયેલાને આપણે મદદ કરવી જોઈએ કે છે, ભલે ને ગમે તે હોય. ઉઠાડે છે એને. અને ત્યાં થોડી ઓળખાણ પણ થાય છે બુદ્ધિધન સાથે. બુદ્ધિધન પૂછે છે તમે કોણ છો? ત્યારે કહે છે કે મુંબઈમાં હું વિદ્યાર્થી હતો, અહીં હું અનુભવાર્થી છું. ઓળખાણ આપવાની રીત પણ આવી છે એની. મુંબઈમાં હું વિદ્યાર્થી હતો, અહીં આવ્યો છું અનુભવાર્થી છું. મારે બધું શીખવું છે કે જાણવું છે. મોઢું બંધ રાખીને જોઈ શકું છું. આ પણ કહે છે પાછું, મોઢું બંધ રાખીને હું જોઈ શકું છું અને કાને સાંભળેલું હંમેશા યાદ રાખી શકું છું. જ્ઞાતિની વાત થાય છે તો કે જે તમારી જ્ઞાતિનો જ છું એમ કહી દે છે. એટલે બુદ્ધિધન પછી કહે છે કે ઠીક છે તો પછી અમારે ત્યાં જ જમવાનું રાખજો. આટલી થોડી વાતો થાય છે. હવે આજે બુદ્ધિધન આવ્યો એના પછી સામટા 5 પ્રકરણોમાં ગોવર્ધન રામ બુદ્ધિધનનો પરિચય વિકસાવે ધીમે ધીમે. પહેલા કારભાર બુદ્ધિધનના પિતા પાસે હતો. શીર્ષક બુદ્ધિધનનો કારભાર છે પહેલા ભાગનો. પહેલા ભાગનું શીર્ષક છે બુદ્ધિધનનો કારભાર. આમાં ક્યાંય સરસ્વતી ચંદ્ર પણ નથી, કુમુદ પણ નથી. બીજા ભાગનું શીર્ષક પછી આવવાનું છે ગુણસુંદરીનું કુટુંબ જાળ. ત્રીજા ભાગનું શીર્ષક છે રત્નનગરીનું રાજ્યતંત્ર. તો આ નગરોના નામ પણ બહુ આપણે યાદ રાખવા જેવા છે. પહેલું નગર સુવર્ણપુર,
બીજા ભાગમાં સરસ્વતી ચંદ્ર જાય છે ત્યારે રત્નનગરી, ત્રીજા ભાગમાં મનોહરપુરી જે ચોથા ભાગ સુધી ચાલુ રહે છે, અને સૌથી ઉપર સુંદરગીરી. આ પણ રૂપક છે આખું. પહેલું સુવર્ણપુર, આ બધી બધી ધાતુઓની ગુણવત્તા આપણે જો મનમાં વિચારીશું તો ખ્યાલ આવશે. પછી રત્નનગરી, સુરત નહીં, મારા જેવો તો સુરત સાથે સંકળાયેલો છે એટલે મને તો એ રત્નનગરી વધારે યાદ આવે. પછી મનોહરપુરી એટલે અર્થ બદલાયો, એટલે ભૌતિકતામાંથી જરા વધારે ચડિયાતી ભૂમિકા, જ્યાં સાધુ સાધ્વીઓ માટેની એક ભૂમિકા છે, હજી થઈ નથી, જ્યાં સંન્યસ્ત ધારણ કરવા માટેની વ્યક્તિઓ ભેગી થાય છે એવી એક જગા છે મનોહરપુરી. અને પૂરે પછી સંન્યસ્ત પછીની જે અવસ્થા એ સુંદરગીરી. તો આપણા ગૃહસ્થાશ્રમ, આપણા આશ્રમો જાણે કે ચારે ચાર આવી એક ચડતી ભાંજણી રૂપે ગોઠવાયેલા હોય એવો પણ આપણને અનુભવ થાય. એટલે નગરોના પણ રૂપકો છે અહીં. આ કોઈ નિયત નગરો નથી આ કથામાં. તો બુદ્ધિધન એ એના પિતા પાસે સુવર્ણપુરનું કારભારું હતું, પણ શઠરાએ એના પિતરાઈએ એ કારભારું છીનવી લીધું. કેમ કે બુદ્ધિધનના પિતાનું અવસાન વહેલું થયું એટલે સાઠમારીમાં શઠરાએ આખો કારભાર પચાવી પાડે છે. થોડું વર્ષાસન મળતું હતું પરિવારને, એ વર્ષાસન ચાલુ કરાવવા માટે બુદ્ધિધનની માતા શઠરાય પાસે જાય છે કે આ વર્ષાસન તમે બંધ કરાવી દીધું તો ચાલુ કરો જેથી કરીને અમારું જરાક ચાલે, ઘર વ્યવસ્થિત ચાલે. અને પેલું શઠરાય ના પાડે છે. અને શઠરાયના પરિવારની એક સ્ત્રી પાછી આવી રહેલી માતાને, સૌભાગ્ય એનું નામ, બુદ્ધિધનની પત્નીનું નામ સૌભાગ્ય દેવી છે, એ સૌભાગ્યને એવું કહે છે કે જો તમને વાંધો ન હોય તો તમારી આ નવી આવેલી પુત્રવધૂને મારી સાથે મોકલો, શક્ય છે કે તમારું કારભારું ચાલુ થઈ જાય. આવા બધા પાત્રો છે સરસ્વતી ચંદ્રમાં. બધું અધ્યાત્મ અને સુંદરગીરીને આવું નથી. એમનું એક લક્ષ્ય હતું. એમણે નવલકથાની પ્રસ્તાવનામાં એક વાક્ય બહુ સરસ લખ્યું છે, સુંદર થવું એ સ્ત્રીનું અને નવલકથાનું લક્ષણ છે. એટલે સુંદરની વિભાવના પડી છે કે કલાકૃતિએ થવું પડે તો સુંદર જ. આ ગોવર્ધન નામમાં છે, એ સૌંદર્યના વિરોધી નથી, પણ એમને એકાએક એ સુંદરગીરી બતાવવું નથી. એમણે પ્રસ્તાવનામાં આગળ પણ લખ્યું છે કે પૃથ્વી પરના મનુષ્યને નિસરણીનું છેક ઉપલું પગથિયું બતાવવું એ તેની હિંમત હરાવવા જેવું છે. અને પૃથ્વી જ બતાવવી એમાં ઉત્કર્ષ બતાવતો નથી, બંને છે. એટલે ક્રમશઃ એને ઉપરના પગથિયા તરફ લઈ જવું. એક આખું શિખર તો જ રચાય ને, પોળાઈથી શરૂ કરવું, સમુદ્રથી, પશ્ચિમ સાગરથી, સમુદ્રથી શરૂ કર્યું અને શિખર સુધી પહોંચાડ્યું. કથાનો પટ પણ એ રીતે બહુ લાંબો છે. આ રીતે ચાર નગરોને પસાર કરતો કરતો અને સમુદ્રથી ઊંચા પર્વતના શિખર સુધી પહોંચે છે. એટલે એક રીતે જુઓ તો ગોમાત્રી એ ગંગોત્રીથી નાનું સૂનું શિખર નથી. આપણી ગુજરાતી સાહિત્યનું એક મોટું શિખર હજુ ત્યાં જ પડેલું છે જેની ઊંચાઈ સુધી હજી આપણે પહોંચી શક્યા નથી. એટલી સર્જનાત્મકતા આ રચનામાં એમણે ઊભી કરી છે. જે અલકિશોરી છે, કુમુદની સાથે જ એની નણંદ, એ સાસરે બહુ જતી નથી. પાછી એ જરા એને કંઈ બહુ જમાઈ બહુ મનમાં બેઠો નથી. અને નામે બિચારાનું એવું જ રાખ્યું છે, વિદુર પ્રસાદ. અને આ તો મજબૂત બાંધાની છે, સુંદર દેખાય છે, એ બધા વર્ણનો કર્યા છે. આગળ તડાકા ભડાકા કરતી વીજળી ચાલી રહી હોય અને પછી મેઘ વિખરાઈ જાય, પછી જેમ ચંદા પોતાનું મુખ ખોલે એમ કુમુદ ચાલતી હોય. આવી આવી રૂપકાત્મક શૈલીમાં ગોવર્ધન નામ ઘણું બધું આમાં નવલકથામાં પ્રગટ, અને આપણને રસ પડે. આ બધું છોડી દેવા માટે નથી વાંચતી વખતે આ વર્ણનો,
માત્ર કથામાં રસ લઈને જો આપણે વાંચ્યા કરીશું તો મજા નહીં પડે. કેમ કે આ વર્ણનોમાં પણ જે નિરૂપણમાં જે ગોવર્ધન રામે શૈલીના સંસ્કારો ઊભા કર્યા છે કે સર્જકતા ઊભી કરી છે એ પણ આપણને બહુ રોમાંચિત કરે એવી છે. મને બહાર કિરીટભાઈએ એક પ્રશ્ન પૂછ્યો કે ગોવર્ધન રામની પ્રેમની વિભાવના કેવી, બહુ જટિલ છે. મેં કહ્યું ને એક તો આ બે પાત્રોને નવલકથાના ઉત્તરાર્ધ સુધી મેળવતા નથી પ્રત્યક્ષ સામસામે. પહેલા ભાગમાં એક વિધાન આવે છે મળી દૃષ્ટો દૃષ્ટ, પ્રેમાનંદે ઉપયોગ કર્યો હતો જે નળાખ્યાનમાં એનો ઉપયોગ કરી દીધો એમણે, મળી દૃષ્ટો દૃષ્ટ. આપણને એમ થાય કે હવે લવ એટ ફર્સ્ટ સાઈટ જેવું કંઈક આવશે નવલકથામાં. પહેલા ભાગમાં કુમુદની નજર સરસ્વતી ચંદ્ર ઉપર પડે છે ત્યારે આવું એક નાનું વાક્ય ગોવર્ધન રામે કર્યું છે, પણ નથી થતું આ. કેમ કે એમને રસ જ છે વિલંબનમાં, કથા વિલંબન એ આ નવલકથાનું એક બહુ જ મહત્વનું લક્ષણ છે. આપણે ઘટના વિલંબનને આવા બધા પ્રયોગો બહુ જ કર્યા, આ એવો સર્જક છે જે કથા વિલંબન કરે છે. આ શૈલી મળી છે થોડી એમને બાણ પાસેથી. કાદંબરી વાંચીએ બાણની તો બાણ પણ આમ જ કરે છે. પહેલું વાક્ય છે કાદંબરી શરૂ થતા થાય છે ત્યારે, શુદ્રક નામે એક રાજા હતો, અને પછી એ શુદ્રકનું ક્યાં શું થાય છે ને એ શોધવા માટે તો એટલા ફાંફા મારવા પડે આપણે, અને એક પાનાઓ સુધી જડે જ નહીં આપણને એ શુદ્રકનો કોઈ વૃત્તાંત, અને વચ્ચે અનેક પેટા વૃત્તાંતો નાના નાના વૃત્તાંતો દાખલ થઈ જાય. એવું જ કંઈક ગોવર્ધન રામ કરી રહ્યા છે. એમની પાસે એક મોડેલ પડ્યું છે આ, પણ માત્ર ભારતીય મોડેલ નથી આ, એ પશ્ચિમની ચરિત્ર નિરૂપણની કલા પણ લઈ આવે છે. જે ગાંધીજીએ કહ્યું ને ચરિત્ર ચિત્રણ, એના જેવું ક્યાંય નથી. પહેલા ભાગ માટે ગાંધીજીએ આ કહ્યું છે, નવલકથાનો રસ પહેલામાં ભરેલો છે, ચરિત્ર ચિત્રણ એના જેવું ક્યાંય નથી. ત્રીજામાં એમની, બીજામાં હિન્દુ સંસાર જીવનનું સુંદર ચિત્ર આપ્યું છે બીજા ભાગમાં. ત્રીજામાં એમની નવલકથા ઊંડી ગઈ, અને ચોથામાં એમને લાગ્યું કે એમને જે કંઈ આપવું હતું એ બધું એમણે સામટું ઠાલવી દીધું. તો પહેલો ભાગ આ રીતે, ચરિત્ર ચિત્રણ એના જેવું ક્યાંય નથી, એ પશ્ચિમની શૈલીએ થયેલું ચરિત્ર ચિત્રણ છે. કેમ કે એવા એવી સંકુલતામાં, એવા ઊંડાણમાં અનેક જગ્યાએ ગોવર્ધન રામ જાય છે. અલગ કિશોરી મેં કહ્યું એમ અલ્લડ છે જરા, અને જે શઠરાઈના પરિવારના પરિવારની સ્ત્રીઓ છે એને જોઈને ક્યારેક મુખ મરડતી હોય, ક્યારેક કોઈ કોમેન્ટ કરતી હોય, ટિપ્પણી કરતી હોય, અને પેલી પણ સામે કંઈક એવા છાસિયા કરતી હોય. આવું રસ્તે ચાલતા અનેક વાર થતું હોય. કુમુદ વાર્તી પણ હોય, પણ અલગ તો કંઈ ગાંઠતી ન હોય. અને આવે એક વખતે અલકની શઠરાઈના પરિવારની ખલકનંદા અને રૂપાળી નામની સ્ત્રીઓ સાથે જમાલ અને મેરુલો નામના એમના બે સાથીદારો જઈ રહ્યા હતા, અને ત્યારે ખલકનંદાએ જરા મોઢું મચકોડ્યું. અલકે એમની સામે જોઈને મોઢું મચકોડ્યું. આ ખલક જોઈ ગઈ, અલગ ખલક આમ સરસ લાગે એવું છે, અને મોઢું મચકોડ્યું એ ખલકથી સહન ન થયું, એટલે સાથે રાખતા જમાલને કહ્યું, તે ધ્યાન રાખજે, તારે આ બદલો લેવો પડ શકે છે. અને પછી એ જમાલ એક તબક્કે એવો બદલો લેવા પ્રેરાય છે, પણ એની વચ્ચે આ આખો બુદ્ધિધનનો કારભાર ચાલે છે. કઈ રીતે પાછો મેળવવો એના પેંતરા ચાલે છે. પુત્રવધુને મોકલજો એવું જેવું એણે સાંભળ્યું બુદ્ધિધને, એ મંદવાડમાં હતો, મંદવાડમાંથી ઊભો થાય છે. વેર હવે મારા કાળજામાં રોજ બળ્યા કરવાનું એવો એ નક્કી કરી લે છે, અને કોઈ પણ રીતે હું શઠરાઈને તો પાયમાલ કરું જ, કારભારું મળે કે ન મળે એ મારે માટે મહત્વનું નથી, પણ આને તો હું પાયમાલ કરું, નક્કી કરી લીધું એણે. આ વૃત્તાંતને આધારે તો વિશ્વનાથ ભટ્ટે આ આખી નવલકથાને વેરની વસૂલાતની કથા કહી.
ભાગ પહેલો એ વેરની વસૂલાતની કથા છે, એમ કરીને એમને બિરદાવી. વિશ્વનાથ ભટ્ટ સુધારક યુગના મોટા વિવેચક, સુધારક યુગનો મોટો, આના કરતાં કોઈ બીજો મોટો વિવેચક નથી વિશ્વનાથ ભટ્ટ. એનામાંથી પસાર થઈએ તો ખબર પડે કે એણે સુધારક યુગ વિશે કેટલી રચનાત્મક વાતો પ્રગટ કરી આપી છે આપણી સામે. તો એમણે એને વેરની વસૂલાતની કથા કહી. બુદ્ધિધન અને રાણો આ મંત્રણા કરી રહ્યા હતા, એ દરમિયાન પેલી વાડામાં લીલા થઈ. એ પ્રકરણનું નામ જ છે સાતમું પ્રકરણ, વાડામાં લીલા, જ્યાં કુમુદ સરસ્વતી ચંદ્રને જુએ છે. ત્યાં સુધી બુદ્ધિધનની જ કથા ચલાવી, પછી વચ્ચે વચ્ચે પછી આગળ તો ચાલવાની જ છે. વહેમ પણ પડ્યો, પુસ્તક વાંચતો હતો એટલે, કે આ વાંચનારો આવ્યો છે, બહારથી આવ્યો છે, પેલો તો નહીં હોય એમ મનમાં પડ્યું હશે ક્યાંક સગાઈનું સ્વપ્ન. તો એક તર્ક પણ એવો કરે છે કે કદાચ એ હોય પણ ખરો, ન પણ હોય. આ સંકુલતા અહીંથી શરૂ થાય છે આ પ્રકારની. રેપ જવા દો ને, પછી તું કહેજે પાછું. આપણને તો પેલું છે જ ને, પૂર્વાવતારમાં પાછલો અવતાર ન ભૂલી શકેલી પતિવ્રતા, ન ભૂલનારી પતિવ્રતા, એ તો પડેલું જ છે. પછી બુદ્ધિધન એવું કહે છે કે તમે આપણે ત્યાં જ રહેજો. ત્યારે એક વાક્ય આવે છે કુમુદ સાથે જોડાયેલું, કુમુદની ચિત્તવૃત્તિને ગમ્યું, એની પતિવૃત્તાપણીને પણાને ન ગમ્યું. મનને સારું લાગ્યું કે આ એ જ હોય તો સારું ને, એક વાંચનારો તો આવ્યો, આ પરિવારમાં તો કોઈ વાંચતું નથી, પ્રમાદને તો વાંચનનો શોખ જ નથી. શક્ય છે કે કંઈક જ્ઞાનગોષ્ઠી પણ થવાની હોય, પણ ગમ્યું એને, એની ચિત્તવૃત્તિને ગમ્યું પણ એની પતિવ્રતા વૃત્તિને ન ગમ્યું. તો પડેલી છે દ્વિધા સાતમા પ્રકરણમાં આપણે એ જોઈ શકીએ. અને નવમા પ્રકરણમાં પેલી ખલકનંદાએ જમાલને જે કહ્યું હતું, જમાલ એની સાથે ચાલનારાને, કે આનો તું બદલો લેજે. અને જમાલ તો રાહ પ્રતીક્ષામાં જ હતો આવી કોઈ તક મળે એની. અને એક રાત્રે એ પેંતરો કરે છે અલગ કિશોરીના આવાસમાં જવા માટેનો. આપણી નવલકથામાં કદાચ આ પહેલું બળાત્કારનું દૃશ્ય હતું, એ છાપરું પાડીને અંદરથી એ રસ્તાઓ શોધતો શોધતો અને ગલીઓમાંથી પસાર થતો થતો ત્યાં પહોંચે છે સુમસામ જગાએ. રાત્રિ છે આ. ગોવર્ધનરામ રાત્રિ નિરૂપણના બહુ મોટા કલાકાર છે. એમાં પહેલું પ્રકરણ આપણને આ મળે છે, રાત્રિ દરમિયાન એ જે કથારસને જમાવતા હોય છે એની પ્રતીતિ આપણને એવા 5-6 રાત્રિઓ છે આ કથામાં જેનો આપણને અનુભવ કરાવી. એવી એક રાત્રિ આ છે જમાલનો, અલગ ઉપરના બળાત્કારનો પ્રસંગ. અને દાખલ થાય છે અલકના આવાસમાં. અલગ તો મસ્તીથી સૂતેલી છે, બેફિકરાઈથી, થોડા પહોળા પગ કરીને પાલાવું પથરાયેલો છે આખો એનો પગ ઉપર. બે તરતી પહાડીઓ વચ્ચે નદીની પેઠે પથરાયેલા પાલવના પહોળા પટને જમાલ જોઈ રહ્યો. આવું બધું પાછું આવે, પણ એ કેવી પડી છે એની એક પ્રતીતિ આપણને ગોવર્ધન રામ કરાવે. હુમલો શરૂ કરી દે છે અને એકાએક ચીસ પાડે છે અલક, આવો ભાઈ. બુદ્ધિધનને બૂમ પાડે, બધાને ભેગા કરી દે છે અને બધા ભેગા થઈ પણ જાય છે. નવીનચંદ્ર બાજુની ઓરડીમાં સૂતો છે, એ અવાજ સાંભળે છે અને પછી કોઈ રસ્તો દેખાતો નથી. ત્યાં કોઈક એનું ધ્યાન દોરે છે કે જુઓ ને, તે કહે છે ત્યાં પેલી પાછળ જે છાપરી છે ને ત્યાંથી કંઈક જવાય એવું છે, એમાંથી જ કદાચ પેલો જમાલ દાખલ થયો હશે. એટલે એ પણ કૂદીને અંદર જાય છે અને જમાલ સાથે દ્વંદ્વ યુદ્ધમાં પડે છે. ફાઇટિંગ સીન એક પ્રકારનો રોચક છે. કેટલું આપણે પહેલો ભાગ તો કથારસથી ભરપૂર છે, સનસનાટીપૂર્ણ પણ છે, કેટલું વેગ પણ ઘણો છે એ કથામાં. અને લડતા લડતા
એવો તબક્કો આવે છે કે જમાલ હવે પેલો સફળ નથી થયો એટલે ભાગવાની તૈયારી કરે છે. નવીન પાછળ દોડે પણ છે, પણ ભાગતો ભાગતો પેલો પોતાની કટાર નવીનને મારીને જતો રહે છે અને પેલો થોડો ઘાયલ પણ થાય છે, હાથના ખભા ઉપર એને કટાર વાગે છે. હવે એની કોઈ ચિંતા નથી કરતું, પેલી અલગ બચી ગઈ છે ને એની ચિંતામાં જ આખો પરિવાર જોડાય છે ને, અરે રે શું થયું ને, તને કંઈ થયું તો નથી ને બધું, અને પેલા અંગે કોઈ ધ્યાન જ નથી રાખતું એનું. પણ ત્યાં કોઈની નજર પડી કે જુઓ તો ખરા આપણા મહેમાન છે કંઈક ઘાયલ થઈને પડ્યા છે, અને પછી એને જરા બેઠા કરે ભેગા કરે, અને પછી એ ઘાયલની સારવારની બધી જ જવાબદારી અલગ ઉઠાવી લે છે કે આ હવે મારી જવાબદારી, હવે આ બધું હું કરીશ, આ તમારે બધાય હટી જ જવાનું, અને એટલી બધી કાળજી લે છે એ સરસ્વતી ચંદ્રની. નવમા પ્રકરણના અંતથી માંડીને તેરમા પ્રકરણ સુધી આ કાળજી ચાલે જ છે. ખાસું નાની નાની વિગતોનું ધ્યાન રાખે, એને 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 ઉઠવા ન દે, એને જે જોઈતું હોય એની શૈલીમાં પૂરું પાડે, પાસે ને પાસે બેસી જાય. થાય છે એવું કે સરસ્વતી ચંદ્ર વચ્ચે કંઈક તંદ્રામાં પડી ગયો, ઘાયલ તો હતો જ, હજી જલ્દી સરખો નથી થયો, તંદ્રામાં પડ્યો એ દરમિયાન અલક એને કંઈક આસપાસ બધું સરખું કરવા ગઈ, એમાં અલકનો હાથ સરસ્વતી ચંદ્રના હાથને લાગી જાય છે, અને અલકને હાથ ઉઠાવવાની ઈચ્છા નથી થતી, અને આ દૃશ્ય વન લીલા જોઈ જાય છે, જે પહેલા આપણે પ્રગટ થઈ હતી ને વાડામાં લીલામાં. પાત્રને અમથું અમથું નહીં લાવવાનું, ક્યાંક ને ક્યાંક એનો રચનાત્મક ઉપયોગ કરવાનો, પાછો કંઈક કામમાં આવવું જોઈએ. અમથું આવી ગયું નામોલ્લેખ સાથે તો એનો કોઈ અર્થ નથી, અમથા ભેગા નથી કરવાના હોતા કથાઓમાં પાત્રો. તો એ વનલીલા કુમુદનું ધ્યાન દોરે છે કે જુઓ ને ત્યાં એક આવું દૃશ્ય થયું છે, કે છે વનલીલા લીલાવાળી. હવે કુમુદ કરે શું આમાં, ધસી તો જવાય નહીં, હજુ સરસ્વતી ચંદ્ર જ આ છે એ કંઈ પુરવાર નથી થયું, આ તો વહેમ જ પડ્યો છે હજી તો, એને શું કરવું. તો સારંગી રહે છે અને વગાડવાનું શરૂ કરે છે, ગીત ગાવાનું શરૂ કરે છે, અને ગીત ગાતા ગાતા એક તબક્કો એવો આવે છે કે મૂર્છિત થઈ જાય છે કુમુદ. આ નવલકથામાં આખી નવલકથા વાંચીએ ને, ચાર ભાગ, તો કંઈ સાત આઠ વાર મૂર્છા પામે છે, ઓછી ગોવર્ધન નામ પાસે કંઈક પ્રયુક્તિ કદાચ ખૂટી ગઈ હોય એટલે આવું થયું હોય. ત્રણેક વાર તો પહેલા ભાગમાં એવી સ્થિતિ આવે છે કે એને મૂર્છા આવી જતી હોય, સામનો નથી કરી શકતી પરિસ્થિતિનો, એટલે આ જ એની પાસે વિકલ્પ રહે છે. મૂળ વાત તો આટલી જ છે, એટલે મૂર્છિત થાય છે. મૂર્છિત થાય છે પછી સારંગીનો અવાજ આવે એકાએક, શું થયું શું થયું એમ કરીને વનલીલા ને બધા પણ કુમુદની આસપાસ ફરે, અને ત્યારે સરસ્વતી ચંદ્ર તંદ્રામાંથી જાગે છે. અવાજ થયો પેલો સારંગી પડવાનો, અને જુએ છે કે અલકનો હાથ પોતાના હાથમાં છે, અને એક સરસ વાક્ય ગોવર્ધન રામે મૂક્યું છે. આ વાક્યનો મહિમા વાક્યના પૂર્વાર્ધમાં નથી એ આપણે પ્રગટ કરવું છે. અલકબેન હું તો તમારો ભાઈ થાઉં, આટલું જ નથી હે, હું અહીં અટકું છું. અલકબેન હું તો તમારો ભાઈ થાઉં, આમ જુઓ તો વાક્ય પૂરું થઈ ગયું, પણ આ વાક્ય થી આ ગોવર્ધન રામને જે અર્થ પ્રગટ કરવો છે ત્યાં સુધી આપણે પહોંચી શકતા નથી, જે પરિસ્થિતિનું નિર્માણ કરવું છે ત્યાં સુધી પણ આપણાથી નથી પહોંચાતું. કેમ કે શક્ય છે કે આવું સાંભળીને અલગ આક્ષેપો પણ મૂકે, આવું વાક્ય સાંભળતાની સાથે અલગ સરસ્વતી ચંદ્ર ઉપર, એ તો હતી જ આવી ઉદ્દંડ, એ તો કે જે તેજ મારી છેડતી કરી છે, મેં તને કંઈ નથી કર્યું, આવું કહી શકે એવું આ વાક્ય છે હજી તો. અલગબેન હું તો તમારો ભાઈ થાઉં, પણ પછી ગોવર્ધન રામ જે સમાપન કરે છે ને એમાં એ એક જ ઉદ્ગાર મૂકે છે, કોઈ અર્થ વગરનો આમ તો ઉદ્ગાર, અલકબેન હું તો તમારો ભાઈ થાઉં હો. આ હો જો કાઢી નાખીએ ને તો નવલકથાની કલા જતી રહેશે, આખી ગોવર્ધન રામની શૈલીની મજા પણ જતી રહેશે. આ હોકારમાં જે સત્વ ભરેલું છે એને કારણે આખા વાક્યનો મહિમા ઊભો થાય છે, અને અલક મનથી ઢીલી પડી જાય છે.
એક એક ઉદ્ગાર શું કરી શકે, નિરર્થક ઉદ્ગાર આમ તો, પણ ભાવસભર ઉદ્ગાર, અર્થ નથી કોઈ હોનો, પણ જે સુરભારથી એ બોલાતો હશે એ સુરભારે કેટલી અસર ઊભી કરી હશે, ટોન જેને આપણે કહીએ. મોટો કલાકાર ક્યાં કેવું કામ કરતો હોય છે ને એની પ્રતીતિ આપણને થાય. હવે વખતે પાછળ પણ છે એવા કેટલાક ઓછામાં ઓછા શબ્દો વપરાતા હોય એવા વાક્યો, અને એકાએક ઉર્ધ્વીકરણ. બીજી તરફ કેટલાક એવા યુગલો ઊભા કર્યા છે ગોવર્ધન ડામે, જે આપણને એમ થાય કે આ ખલક અને જમાલનું એક એકમ, એક રૂપાળી છે આ કુટુંબની. એની સાથે તો બે ત્રણ જણ પાછા જોડાયેલા છે, એક માવો પણ છે ને એક રણજીત પણ છે ને એક રઘો પણ છે, ને બધા રૂપાળી સાથે જોડાયેલા છે. એક કલાવતી છે જેની સાથે ભૂપસિંહ જોડાવાનો છે. કલાવતીની પાછી પત્ની તો, અરે ભૂપસિંહની પત્ની તો છે રાજબા નામની. આ રાજબા ભૂપસિંહ કલાવતી પ્રત્યે આકર્ષાયો એટલે પત્ની રાજબા બુદ્ધિધનને પોતાના તરફ આકર્ષવા માટે પ્રયત્ન કરે છે. આ બધા સંબંધો પણ ગોવર્ધન રામે ઊભા કર્યા છે. ભૂપસિંહ પાછો પદ્મા નામની એક બીજી ગણિકા સાથે પણ આવો એક સંબંધ ઊભો કરે છે. તો આવા અનેક જોડાણો પહેલા ભાગમાં છે. એક રણજીત છે અને પાછું એની સાથે રઘી નામની એક યુવતી જોડાયેલી છે. આપણને એમ થાય કે ગોવર્ધન રામ આ શું કરી, આ મસાલો શેના માટે લાવ્યા છે, લોકોમાં કંઈક એમને કથારસ વધારે આકર્ષક કરવો છે એટલા માટે, કે નવલકથાની વેચાણ વ્યવસ્થા વધારે સારી કરવી છે એટલા માટે, ત્રિપાઠી બ્રધર્સને જરા સંતોષ થાય એટલા, એવું નથી યાર. એમણે પેલું કહ્યું હતું ને, પૃથ્વી પરના માનવીને નિસરણીનું છેક ઉગલું પગથિયું બતાવવું એ તેની હિંમત હરાવવા જેવું છે, એને માટે આ કર્યું છે, પહેલા પગથિયેથી શરૂ કરવાનું. અને એ ગદ્યખંડ લખતી વખતે છેલ્લે એક એમણે વાક્ય સારવીને મૂકી આપ્યું છે, અશુદ્ધિના અવલોકનથી શુદ્ધિના ગૌરવનું માપ સ્પષ્ટ થાય છે. અશુદ્ધિનું અવલોકન કરીએ તો ખબર પડે કે શુદ્ધિની ભૂમિકા કઈ હોય, એટલા માટે એમણે આ આક્ષેપ તો એવો મુકાયેલો કે ગોવર્ધન રામે પહેલા ભાગમાં મલિન ચિત્રોનું નિરૂપણ વધારે કર્યું છે. એ મલિન ચિત્રોનો બચાવ કરવા માટે જાણે પહેલેથી ગોવર્ધન રામે એક ભૂમિકા પ્રસ્તાવનામાં મૂકી આપી છે. પછી પાછળ નહીં જોવા મળે, પાછળના ભાગમાં આ બધી લીલા આપણને જોવા નથી મળતી, પણ પહેલા ભાગમાં આ રજવાડાના જે પરિવેશ આલેખવા છે એમને, અંગ્રેજ અમલદારો આવી ગયા છે, લોકશાહીની ટસરો ફૂટવા માંડી છે. જો ગોવર્ધન રામ દૃષ્ટિવંત સર્જક છે, ફ્રાન્સની ક્રાંતિના બધા વાચકો હતા ને અભ્યાસીઓ હતા ને એમને ખબર પડી હતી કઈ રીતે આવી રહી છે પ્રજાસત્તાક વ્યવસ્થા. ગોવર્ધન રામને અને કાંતને બંનેને ખબર હતી. આ કાંતને રોમન સ્વરાજ નાટકમાં આ ખબર હતી જે એમણે 1911માં કર્યું, અને અમને તો 87થી ખબર છે આ કે આ આવી રહ્યું છે. હવે તો લોકશાહી શાસન તરફ લઈ જવી છે આખી વાતને ધીમે ધીમે, એ પણ છે મનમાં પડ્યું છે. એટલે રજવાડાઓનું એક આવું શોષણખોર ચિત્ર, વિલાસિતાથી ભરેલું ચિત્ર, હુંસાસુસીથી ભરેલું ચિત્ર, મારામારીઓથી ખૂનામરકીથી ભરેલું ચિત્ર એ પહેલા ભાગમાં આપે છે. દેશી રજવાડાઓ કેવા હતા એનો એક મોટો અંદાજ આપણને આ નવલકથાના પહેલા ભાગમાંથી મળે. અને સૌથી વધારે રજવાડાઓ જ્યાં હતા ત્યાંનો પરિવેશ લીધો છે પાછો એમણે. આ દેશમાં સૌથી વધારે રજવાડા તો સૌરાષ્ટ્રમાં હતા, અને ગોવર્ધન રામના કેટલાક લોકાલ સૌરાષ્ટ્રને પણ આવરી લે છે, ખાસ કરીને પેલો મહાદેવનું જે આખું ચિત્ર છે એ કેટલાક ભાવનગરના મહાદેવ સાથે સાંકળે છે. ત્યાંના જ કેટલાક રાજવીય પરિવારો એક સમયના હશે એની વાત પણ એ કરી લેતા, અથવા સોરઠના રજવાડાઓની વાત એ આપણી સામે આ રીતે મૂકી. એ થોડો સમય રહેલા ભાવનગરમાં, એને કારણે પણ એમને એ આલેખવાની એક તક મળી છે કે જોવાની નજીકથી. તો ફ્યુડલ સિસ્ટમમાંથી લિબરલ સિસ્ટમમાં, ડેમોક્રેટિક સિસ્ટમમાં દાખલ થવાની એક દૃષ્ટિ પણ આ નવલકથામાં પડેલી છે. એટલે પછી લોકમત ભેગો પણ થાય છે અંદર.
લોકોને ભેગા કરવા, લોકોની સામે બધાને ખુલ્લા પાડવા, આ બધી તકો રચના દરમિયાન ગોવર્ધન રામે ઊભી કરી છે અને મેળવી પણ લીધી છે. તો આજે આ જે પ્રસંગ આવ્યો રાત્રિનો, અલકબેન હું તો તમારો ભાઈ થાઉં હોંવાળો, આ હોંકારો એ ગોવર્ધન રામની સર્જકતાને આપણે હોંકારો આપવો પડે કથા સાંભળતા સાંભળતા, એ પ્રકારનો છે. હોંકારો માગે પણ છે હે ગોવર્ધન રામ નવલકથામાં, એ લખી રહ્યા છે નવલકથા. તો પહેલા ભાગમાં 5 વાર વાંચનાર શબ્દ આવે છે, હે વાંચનાર ચાલ હું તને હવે કથાના આ પ્રવાહ તરફ લઈ જાઉં. આપણને જગાડતા હોય ને એમ નહીં, કથાકારો વચ્ચે વચ્ચે કેટલાકના નામ લેતા હોય છે ને શ્રોતાઓમાં બેઠા હોય, એ જ શૈલી છે આ. એટલે એમને ખબર છે કથનકલા કઈ વશ છે એની, ને એ રીતે એ કથનકલાની માવજત કરે છે. ભૂપસિંહ છે એ મૂળ પહેલા રાજાનો ભત્રીજો છે, સીધો વારસદાર નથી એ. એટલે આ શઠરાય અને એ બધા બીજા કારભારીઓએ એવી યોજના કરી રાખી છે કે કોઈ ને કોઈ રીતે કોઈ એક રાણીને આપણે એ સગર્ભા છે એવી બતાવવી, એવું ઊભું કરવું, અને એ પછી આપણો કોઈક મનપસંદ એવો યુવક, પહેલાં તો બાળક, ત્યાં દાખલ કરી દેવો જેથી કરીને એને ઔરસ સંતાન તરીકે જાહેર કરી શકાય. અને આ આખું કાવત, અને ભૂપસિંહ સુધી રાજ્ય પહોંચે નહીં, બુદ્ધિધન ભૂપસિંહને પોતાના વશમાં લે છે કે તમારે કારભાર જોઈતો હોય તો સાવચેત રહેજો, મારી સાથે રહેજો, હું તમને મદદ કરતો રહીશ, તમારે મને કારભારી બનાવવાનો. એને તો જોઈએ છે શઠરાઈની જગા લેવાની છે. તો પેંતરા કરી કરીને બંને પેલું કાવતરું ખુલ્લું પાડે છે. કોઈ રાજ્યના રાજાની, દિવંગત રાજાની કોઈ નારી સગર્ભા નથી, કોઈ સંતાન કોઈને થવાનું નથી, આ વાત ખુલ્લી પડી જાય છે. પણ એક આખું ગોઠવ્યું હોય છે એમ, એક મોટા કાવતરા રૂપે. એમાં ભોંયરાઓ પણ છે આ કથામાં, જેમ મુનશીમાં આવે ને એમ આમાં રાજદરબાર બરાબર ભલે રહે. ભૂપસિંહના રાજદરબારનું વર્ણન પણ બહુ જ સુંદર છે. એ વખતના રજવાડાના મહેલો કેવા હતા, કઈ રીતે કારભારીઓ આવતા, ઓરડાઓ કેટલા વિશાળ હશે, એનું વ્યાપક ચિત્ર આપણને આ ભૂપસિંહના દરબારના વર્ણનમાંથી મળે. દૂરથી મહેલ દેખાય છે તો ગોવર્ધન રામ એની કલ્પના કેવી કરે છે, વયમાં આવેલી કાઠિયાવાડી કદાવર સ્ત્રીના ઘાઘરીના ઘેર જેવો દૂરથી આ મહેલ દેખાતો હતો. હવે કોઈ એક ચણિયાની ઘાઘરીના ઘેરની કલ્પના કરી અને આમ એક આખું શિખરબંધ ચિત્ર દેખાતું હોય, અને જે કાચ મહેલના ઉપર કાચ જે બધા લગાડેલા હતા એ જાણે કે કાઠિયાવાડી સ્ત્રીના અંગ ઉપરના છૂંદડાના હોય એવું દેખાતું હતું, અને છેવટે મહેલની ટોચ ઉપર આવીને એક મોર બેઠો જે પેલી કાઠિયાવાડી સ્ત્રીના કેશ કલાપની પ્રતીતિ કરાવતો હોય. આ રૂપક આમથી આમ લઈ ગયા, આમથી આમ કરવાને બદલે કાઠિયાવાડી સ્ત્રીના જેવું, મહેલના જેવી પેલી કાઠિયાવાડી સ્ત્રી દેખાતી હતી એવું નહીં, સ્ત્રીનું સૌંદર્ય નથી બતાવવું એમને, મહેલનું સૌંદર્ય બતાવવું છે. તો આ રીતે દૂરથી એ આ મહેલનું એક ચિત્ર આપે. અનેક કારભારીઓ આવ્યા છે, બધા લોકો બધા ભેગા થયા છે, એનું સરસ વર્ણન વિગતો સાથે કર્યું છે. કોઈ પગરખા કાઢે છે, કોઈ અરીસામાં ચહેરો જુએ છે, કોઈ ઊભા છે, કોઈ બેઠા છે, કોઈ ચિંતામાં છે, કોઈ નિરાશ છે. આ કોઈ શબ્દ એક મહાવાક્યમાં 28 વાર પ્રયોજાયો છે. કોઈ કોઈ કોઈ, અને જે ડીધમ ઊભી થાય છે આખી, ઉદાનાય સ્વાહા અભાનાય સ્વાહા, આ જે હોય છે ને બ્રાહ્મણ કથાઓમાં કથાનો લય છે, કોઈ ઊભા છે, કોઈ જાગે છે, કોઈ બેઠા છે, આ લયમાં બ્રાહ્મણ છે ને, આ નાગર છે બાજુ નડિયાદનો, કથા એ સાંભળી હોય, જે શૈલીનું વૈવિધ્ય, મૂળ આપણી વાત તો આ છે, શૈલીનું વૈવિધ્ય જે હોય એ પ્રગટ કરી રહ્યા છે. આ વર્ણનો મેં કહ્યું એમ છોડી દેવા માટે નથી,
જેને જેને સઘન વાંચન કહીએ ને, નિરાંતે વાંચવા માટે છે, તો જ એના એનું એના સૌંદર્યની આપણને પ્રતીતિ થાય, તો જ એનો લય પકડાય, જે જે ગદ્યનો લય છે એને એના સુધી આપણે પહોંચી શકીએ. ધીમે ધીમે ખબર પડવા માંડી કે હવે આ સરસ્વતી ચંદ્ર જ છે, થોડી વાત પાકી થઈ. સરસ્વતી ચંદ્ર છે એ વાત સીધી આવે 15મા પ્રકરણમાં, પહેલામાં ના આવે ત્યારે એ નવીન ચંદ્ર છે. 15મા પ્રકરણ સુધી નાયકની ઓળખ પણ છુપાવી રાખવી, આ પણ ખાવાના ખેલ નથી, અઘરું કામ છે. અને ત્યારે આખી એની કથા આવે, બુદ્ધિધનની વાત લગભગ પૂરી થવા આવી, સરસ્વતી ચંદ્રની ખુલે, કઈ રીતે એને ગૃહત્યાગ કરવો પડ્યો, અપરમાં આવી એટલે કઈ મુશ્કેલીઓ પડી, પિતાએ ભાગીદારીમાંથી છૂટો કર્યો, વારસદારી વારસાઈમાંથી છૂટો કર્યો, એટલે એ નક્કી કરે છે કે મારે હવે ગામ છોડીને ઘર છોડીને જતા રહેવું, એનો ગૃહત્યાગ સરસ્વતી ચંદ્રનો. એ આખી આખી આખો વાત આખી વાત એ 15મા પ્રકરણમાં લાવે. ત્યાં જ એ પેલી વાત આવે કે એનો કુમુદ સાથે વિવાહ થયેલો. આ 15મા પ્રકરણમાં આ વાત થોડી સ્પષ્ટ થાય. બે વચ્ચે થોડો પત્રાચાર પણ થયો છે. કુમુદે પત્ર લખ્યો છે. પત્ર શૈલી પણ આ નવલકથાની એક મહત્વની શૈલી છે. અનેક પત્રો છે આ રચનામાં. અને સંબોધન કરે છે કુમુદ પત્ર લખે છે ત્યારે, પ્રિય ચંદ્ર. સરસ્વતી ચંદ્રના પણ સંબોધનો આ પ્રકારના જ છે, સાદા. પ્રિય કુમુદ, ત્યાં સુધી તો વાંધો નથી આવતો, પણ એકબીજાને મળ્યા છે ઓછું. આ એ સમય હતો જ્યારે પ્રત્યક્ષ મિલન થતા નહોતા, સગાઈ વખતે પણ થયા હોય તો એવા અલબ જલબ થયા હોય કે એકબીજાનો ચહેરો પછી બીજી વાર મળે તો ઓળખી પણ ન શકાય એવી સ્થિતિ છે. આ એનો ભરપૂર લાભ લીધો છે ગોવર્ધન રામે. એટલે શંકા જ રહે છે પેલીને તો, કે ખરેખર આ છે કે નહીં એમ. પણ એકવાર એક પત્ર સરસ્વતી ચંદ્રના ખિસ્સામાં પડ્યો છે, એની નજરે ચડી જાય છે. અને એને પેલી ઓળખ જોવાની તાલાવેલી પણ બહુ છે કે આ એ જ છે કે કેમ, એટલે કાઢીને જુએ પણ છે પાસે જઈને, પેલો નિદ્રામાં હોય છે ત્યારે. અને છે કે આ તો આ જ છે, ત્યાજા માતા પિતા ત્યાજી ગુણી દારા, એવું એક કાવ્ય પણ એમાં લખ્યું છે. દીધા છોડી પિતા માતા, માતા પિતાને છોડી દીધા, દારાને છોડી દીધી. દારા એટલે પત્ની. ક્યાં છે દારા એની, એ આવે છે ને તમારે, એ કાંતમાં આવે છે. પત્ની માટે વપરાતો શબ્દ હતો દારા. કેટલાક શબ્દો અત્યારે આપણને એના અર્થ ખબર ના પડે. તો છોડી દીધા, આ યાદ આવી એટલે લાગ્યું કે હા તો હવે આ જ, પણ આ અહીં ના રહેવા જોઈએ, આ અહીં રહેશે તો મુશ્કેલી કરશે. એટલે એને પોતે એક પત્ર લખે છે. હવે અહીંનું સંબોધન બહુ જ સુંદર છે, આ ગોવર્ધન રામની સર્જકતા વાળું છે. પર થયેલા સ્વજન, હું તો પર થઈ ભલે, પણ તું પણ પર જ થયો છે. પર મારે માટે પર છે હવે, પર થયેલા, પણ સ્વજન તો કરો પાછો. અને લેખિત અંગમાં લાગે છે તમારે જે માનવી હોય એ, ત્યાં ત્યાં એ બે પરવા છે. તમે હવે અહીંથી જાઓ તો સારું. આ દરમિયાન એણે પ્રમાદન અને કૃષ્ણ કલિકાનો સંબંધ જોઈ લીધો છે. એને એને બરાબર વહેમ પડી ચૂક્યો છે, બરાબર આમ પુરાવા સાથે પકડે છે એને કે આ પતિ તો ભ્રષ્ટ જ છે. એક તબક્કે એના મનમાં એ રાત્રે મનોમંથન શરૂ થાય છે. હવે એક બીજી રાહત આવી જેમાં ગોવર્ધન રામની કલા પ્રગટ થાય છે, એવી રાત્રિ સંસાર છે એ પ્રકરણનું શીર્ષક. અને એનું એક પેટા શીર્ષક છે, જવનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન. જવનિકાનું છેદન, પડદો તોડવાનો છે હવે, અને વિશુદ્ધિનું શોધન કરવાનું છે પાછું. આપણને એમ થાય કે વિશુદ્ધિમાં શોધન શું, શોધન એ આયુર્વેદનો શબ્દ છે, શુદ્ધ કરવું વધારે એ શોધન સંજ્ઞા વપરાય છે. વિશુદ્ધિને શુદ્ધ કરવાની છે વધારે, એવો એવો એક સંકેત એમાં પડેલો છે. વાત કેટલી છે, કુમુદે નક્કી કર્યું કે પતિ મને વફાદાર નથી તો ચાલો ને, આ મારો પ્રેમી તો અહીંયા જ પડેલો છે બાજુના ઓરડામાં જ. અને અકસ્માત તો એવો છે કે એ ઓરડાને સાંકળ નથી. આવું આવું આ બધા મેલોડ્રામા હોય છે, મેલોડ્રામાની ડિવાઇસીસ છે આ બધી.
તો મારે તો માત્ર એક આંગળી લગાડવાની છે અને દરવાજો ખુલી જાય એવો છે અને હું એની પાસે જઈ શકીશ. આટલું જ એને કરવાનું છે. આટલું કરવાનું છે એમાં ગોવર્ધન રામ 40 પૃષ્ઠો રોકે છે. શું કેટલું ચાલ્યું હશે એના મગજમાં, કુમુદના મનમાં મનોમંથન આ બતાવવું છે એને, જાઉં કે ન જાઉં. એ પેલું કુમાર સંભવમમાં પાર્વતીનું છે ને, યયાઉ ન તસ્થવું પાડું, એ જ દ્વિધા છે આ, જવું કે ના જવું. આપણે ત્યાં કહેવતોમાં તો એવું કહેવાય છે ત્યારે જવું, ખાવું કે ના ખાવું એમ કહેવાય છે ત્યારે ના ખાવું, પણ જવું કે ના જવું એમ કહેવાય ત્યારે જવું એવું કહેવાય છે વ્યવહારમાં. પણ આ તો કંઈ વ્યવહારુ લેખક નથી એટલે નથી જતી. મૂળ વાત તો આટલી, દીવો દીવાની પાછળ પાછળ દીવો છે. હવે એને બારણું બરાબર બારણા પાસે પહોંચે છે, માત્ર એ ધક્કો મારે ને ખુલી જાય એટલી જ વાર છે. એ વખતે બારણા ઉપર એને એક મોટી છાયા દેખાય છે અને એ છાયા એને એમ લાગે છે કે મારી માતા ગુણસુંદરીની છે આ. હવે ગોવર્ધન રામે અહીં પ્રકાશ આયોજનનો ઉપયોગ કર્યો છે. રાવજીભાઈ પાછળ દીવો છે કુમુદની પાછળ, થિયેટરવાળા તો આ બરાબર સમજે, અને આગળ કુમુદ છે એટલે થિયેટર, પેલો લાઇટનો કારણે શરીર ઉપર જે પ્રકાશ આવે એ સામે બારણા ઉપર એક મોટો પડછાયો ઊભો કરે. તો કુમુદને ખરેખર તો પોતાની જ પ્રતિચ્છાયા દેખાય છે આ, પણ એને એમ લાગે છે કે મારી મા મને રોકે છે અને એ નથી જતી, પાછી ફરે છે કે હું નહીં જાઉં. આ ગોવર્ધન રામને બે પરિવાર વચ્ચે જે સંસ્કાર ભેદ રહ્યો છે ને એ બતાવવો છે. શઠરાયના બધા જ પરિવારજનો કોઈક ને કોઈક સ્ખલનમાં જોડાયેલા છે, બુદ્ધિધનના પરિવારજનો પ્રમાદધનને બાદ કરતા સ્ખલનમાંથી ઉગરી જાય છે સંસ્કારના બળે. આવું પણ એમને પેલો ઉપલા પગથિયા તરફ જવા માટે આ રચના દરમિયાન બતાવવું છે. પત્ર લખ્યો પછી કુમુદે કે હવે તું જા, આ છોડી દે, અહીં ન રહે તો વધારે સારું, જેથી કરીને આપણે બંને પ્રસન્ન રહીશું અને હું તો રહીશ જ, તું મને સુખી જોવા માગતો હોય તો જતો રહે અહીંથી. અને જાય છે. આ નવલકથાનું છેલ્લું પ્રકરણ છે. ચાલ્યો, નીકળી પડ્યો, એ નથી રહેવું અહીંયા. જાય છે ત્યારે એક ગાડું આવે છે અને ગાડું રત્નનગરી તરફ જવાનું છે. સરસ્વતી ચંદ્રને ભદ્રેશ્વરમાં પોતાના એક મિત્ર ચંદ્રકાંતને મળવાનું છે. આ ચંદ્રકાંત નવલકથામાં આવી જાય છે, પહેલા ભાગ દરમિયાન એનો પરિચય લેખકે કરાવ્યો છે. એનો મિત્ર છે આ સરસ્વતી ચંદ્રનો. એ મૈત્રી પણ સુંદર છે. અત્યારે એ વાતમાં હવે આપણે નહીં જઈએ, આપણે સમય પણ લગભગ આપણે એની કૂદીને જવાની જરૂર નથી. હવે ગોવર્ધન રામે ભલે સમય સાથે જે કર્યું એ આપણાથી થાય નહીં. એ ચંદ્રકાંત સરસ્વતી ચંદ્રના પિતાને ઠપકો આપવા માટે પહેલા ભાગમાં ભૂમિકા ભજવે છે કે તમે આ સારું ન કર્યું, સાવકીમાનની ભંભેળણીથી તમે આ દીકરાને કાઢી મૂક્યો, એ યોગ્ય ન કર્યો અને પાછો લઈ આવો વગેરે. એ ચંદ્રકાંત એને ભદ્રેશ્વરમાં મળવાનો છે. એ ભદ્રેશ્વરનો રસ્તો રત્નનગરી જતા વચ્ચે આવે છે એવા એક ગાડામાં સરસ્વતી ચંદ્ર બેસે છે અને એમ વિચારે છે કે ચાલો ને ત્યારે હવે હું રત્નનગરી તરફ જ જવું, ભદ્રેશ્વરમાં જવા દઉં, ચંદ્રકાંત મળશે જ્યારે મળવો હશે ત્યારે, નવું નગર તો જોઉં. અને પછી એ રત્નનગરી તરફ બીજા ભાગમાં આ કથા આગળ વધવાની છે. તો આ નિમિત્તે આટલી વાત કરવાની તક મળી. ઘણી બધી વાતો થઈ શકે. એક વાક્ય જે મેં પેલું હોનો ઉલ્લેખ કર્યો ને, એવું 15મા પ્રકરણમાં એક એવું વાક્ય આવે છે. ગૃહત્યાગ કરવાનો આવ્યો, અપરમાની ચડવણીથી પિતાએ કાઢી મૂક્યો, બધું જ આપી દીધું પોતાના સાવકા ભાઈને, વીલ કરી આપ્યું, લગભગ લખી આપ્યું કે મારે કશું જ નથી જોઈતું. ત્યારે એક વાક્ય ગોવર્ધન રામે લખ્યું છે, છોડતા ઘર છોડતા દુઃખ તો થાય, રોયો, અટક્યા નથી, રોયો. એમ કહ્યું રોયો નહીં પણ રોયો, રોયો બિચારો. પહેલું રોયો રડ્યો એવો જ અર્થ આપણને મળે, પણ ના, રોયો, રોયો નહીં પણ રોયો. જો કેટલા ચાર શબ્દો છે, પણ જે અર્થ
શ્લેષથી બદલે એ પણ કેટલો અસરકારક છે. લાંબા વાક્યો તો ઘણા છે, એનું સૌંદર્ય પણ ઘણું છે, પણ નાના નાના શબ્દો, નાના નાના વાક્યોથી પણ ગોવર્ધનરામે ઘણું કામ લીધું છે. આ મને તો એક વિકલ્પ આપ્યો હતો મનીષભાઈએ, તમારે આ બેમાંથી એક વિશે બોલવાનું જ છે. મેં હવે પેલું સુંદરગીરી રાખ્યું છે, સંન્યસ્ત, એટલે ન બોલવું એમ પ્રમાણમાં ટાળવું. હવે ઘણું થયું, બોલ જ કર્યું છે ને આખી જિંદગી તમ. પણ પછી કહ્યું ને, મને થયું કે આપણે આપણી જાતને તો મૂકીએ કસોટીમાં, સરસ્વતી ચંદ્ર વાંચીએ બીજી વાર, અને આપણને જોઈએ કે આપણે કેટલા કસાઈએ છીએ. એટલે આપણે તો એ કાનસ હાથમાં લઈને બેસવાની એક તક મળી, એટલા માટે મનીષભાઈનો પણ આભાર. અને આપણે ભરચક થઈ ગયા બધા. પેલા ભાઈઓ બહેનોવાળા કહે છે એવું નહીં, તો એનો પણ એક સરસ આનંદ છે. ધન્યવાદ.